દીવની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે દીવમાં જાહેરસભા સંબોધી પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઇકથી લઈને અચ્છે દિન સુધીનો ઉલ્લેખ કર્યો, તેમજ 175 કરોડના ખર્ચે સંઘ પ્રદેશ દીવમાં વિવિધ વિકાસના કામોનું ડિજિટલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું. ગૃહમંત્રી અમિત શાહ વેસ્ટઝોનની બેઠક પૂર્ણ કર્યા બાદ દીવના પદ્મભૂષણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા સંબોધી અમિત શાહે મોદી સરકારે કરેલા 8 વર્ષના કામોની વાત કરી અને ત્યારબાદ તેઓએ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરી મોદીની કામગીરીને વખાણી હતી. એટલું જ નહીં, અચ્છે દિન આવી ગયાનું કહી 50 વર્ષમાં કોંગ્રેસની નિષ્ફળતા ગણાવી હતી. અમિત શાહે સભા પૂર્ણ કર્યા બાદ નેવીના યુદ્ધપોત જહાજ INS ખુકરીની મુલાકાત લીધી હતી. સાથે હર્ષ સંઘવી અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ યુદ્ધપોત જહાજની મુલાકાત લીધી. અમિત શાહે યુદ્ધપોત જહાજની મુલાકાત બાદ વિઝિટિંગ બુકમાં નોંધ કરી હતી. સંઘ પ્રદેશ દીવમાં યોજવામાં આવેલ જાહેરસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપીને પાછલા 8 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોને ગણાવીને 58 વર્ષ સુધી દેશમાં કોંગ્રેસના શાસનના હતાશાપૂર્ણ ગણાવીને મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. આજની સભામાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, રાજ્યના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ હાજર રહીને કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધિની ઉજવણી કરી હતી. કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચે તે માટે આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જાહેરસભાને સંબોધી હતી. આ સભામાં તેમણે કોંગ્રેસના 58 વર્ષના શાસનને યાદ કરીને મોદી સરકારના 8 વર્ષના સુશાસનને ભરપેટ વખાણ કર્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસની 58 વર્ષની પાછલી સરકારો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 58 વર્ષ સુધી દેશમાં વિકાસના નામે માત્ર વાતો થતી હતી, પરંતુ આજે અમારી 8 વર્ષની સરકારના સમયગાળામાં ખાસ કરીને રક્ષાના ક્ષેત્રમાં તોપ અને ઘોરાનું નિર્માણ કરીને રક્ષા ક્ષેત્રમાં ભારતને મજબૂત બનાવ્યું છે. કોંગ્રેસની સરકારમાં રક્ષા ઉપકરણો અને હથિયારો માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ મોદી સરકારે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બતાવીને દેશમાં સ્વદેશી હથિયારો બનાવવાની કામગીરી શરૂ કરી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 175 કરોડના ખર્ચે સંઘ પ્રદેશ દીવમાં વિવિધ વિકાસના કામોનો ડિજિટલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું. અમિત શાહે કેન્દ્રની પૂર્વ સરકારો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 60 વર્ષ સુધી દીવમાં વિકાસના નામે ટીમ્પા જેટલો પ્રવાહ આવતો હતો, પરંતુ મોદી સરકારમાં હવે વિકાસનો ધોધ વહી રહ્યો છે તેને તેઓ નજર સમક્ષ જોઈ રહ્યા છે અને આવનારી 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીનું પરિણામ તેઓ નજર સમક્ષ નિહાળી રહ્યા છે. આગામી સમયમાં વિદેશના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને તાજ હોટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનો લાભ દીવના પર્યટન ઉદ્યોગ ક્ષેત્ર પણ થશે. સંઘ પ્રદેશ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવના વિકાસ કાર્યોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આજે દીવના ઘોઘલા બીચથી દીવ તરફ જતા સમુદ્ર પર અંદાજિત 40 કરોડ કરતાં વધુના ખર્ચે કેબલ કાર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કેબલ કાર યોજનાના સાકર થતાં દીવનો વિકાસ વિસ્તરીય પ્રવાસનને વેગ આપશે. દરિયા પર પ્રવાસીઓ બેઠા બેઠા વેકેશનના સમયમાં તેનો અનુકૂળ સમય પસાર કરી શકે અને ભોજન સહિત પ્રવાસનની મજાનો આનંદ માણી શકે તે માટેનું આયોજન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દીવ હવે ધીમે ધીમે લઘુ ભારત બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં દીવના વિકાસને લઈને કેન્દ્રની સરકારે જે પ્રકલ્પોના લોકાર્પણ કર્યા છે તે દીવના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપશે. આજની જાહેર સભામાં સંઘ પ્રદેશ દીવના અધિકારીઓ કર્મચારીઓ કે જેમને કોરોના કાળમાં વિશિષ્ટ સેવાઓ બદલ ગૃહમંત્રી અમિત શાહ, ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલ, રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અમિત શાહે સભા શરૂ કરતાં પૂર્વ ભારત માતાનો જયઘોષ કર્યો હતો, જેમાં સભામાં હાજર દીવવાસીઓએ ભારત માતાની જયનો નારો બોલાવીને સભામાં ભારતીયતાનો પ્રાણ પૂર્યો હતો. રાત્રિ દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ દીવ ફોર્ટ અને ખુકરી મેમોરિયલમાં પણ મુલાકાતે ગયા હતા અને અહીં પણ પ્રવાસનને લાગતા કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને તેઓએ સવારે દીવનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો.
मीनाक्षी गढ़वी जेडएस टीवी दीव। प्रांतीय केरवनी मंडल संचालित अवरोन इंग्लिश मीडियम स्कूल अवरोन विद्या विहार स्कूल 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અધ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ। દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ સ્વચ્છ અને મુક્ત વાતાવરણ સ્માર્ટ ક્લાસરૂમ વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો યોગ રાઇફલ શૂટિંગ વર્ષોત્સવ ઉત્સવ વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણી શિક્ષક દિન વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ કરાટે ડાન્સ સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સ્પોર્ટ ડે ની ઉજવણી બાળકો માટે વિશાળ મેદાન રમત ગમતના સાધનો આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા ડિજિટલ શિક્ષણ કમ્પ્યુટર રૂમ પ્રયોગશાળા કોન્ફરન્સ હોલ ઓડિટોરિયમ હોલ પુસ્તકાલય બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો મહિલા સશસ્ત્રીકરણ ના કાર્યક્રમો વાલીઓ સાથે મીટિંગ અનેક સુવિધાઓ સાથે અધ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રેલવે સ્ટેશન રોડ તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા। મારું નામ ભગવતી જૈન છે। મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે। અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે। મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ। અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું। મારું નામ સૌમ્યા જૈન છે। હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું। મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી। મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું। અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, એન્યુઅલ ફંક્શન સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે। અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું। અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે। અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે। બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે। તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો। થેન્ક યુ। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG
જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.